હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ ધી જીટીયુ સ્ટડીઝ આજે હું તમારી સાથે જે વિડીયો શેર કરવા જઈ રહ્યો છું એ છે જીટીયુના સર્ક્યુલર રિલેટેડ જે બાર નવેમ્બર મીન્સ આજના રોજ પબ્લિશ થયેલો છે જે વિન્ટર ટ્વેન્ટી ટ્વેન્ટી એક્ઝામ માટે છે મીન્સ જીટીયુના દરેક સ્ટુડન્ટને આ લાગુ પડશે ફર્સ્ટ સેમેસ્ટરના સ્ટુડન્ટ સિવાય કારણ કે એમની હજી એક્ઝામને બહુ જ વાર છે ત્યારે

એ પણ તમારે ઓનલાઈન પે કરવાની છે અને એ પણ કઈ રીતે ફિલઅપ થશે એ હું તમને ગાઈડ કરીશ તો એ દરેક વસ્તુ હું તમને સમજાવું એ પહેલા તમે જો હજી પણ જીટીયુ સ્ટડીઝ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પ્લસ જે બેલ લાયકોન છે એને પ્રેસ કરી દેજો જેથી કરીને તમે તરત જ નોટિફિકેશન મેળવીને વિડિયો જોઈ શકો તો આ છે જીટીયુ નું આજના રોજ જે પબ્લિશ થયેલું છે સર્ક્યુલર બાર નવેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી જેનું હેડિંગ છે ઇન્સ્ટ્રક્શન ફોર ફિલિંગ ધ एग्जाम ફોર્મ ઓફ વિન્ટર 2020 એگزામિનેશન જે તમે અહીંયા જોઈ શકો છો કોઈ પણ બ્રાન્ચ કોઈ પણ ફિલ્ડ માટે લાગુ પડશે એટલે કે બી છે ડિપ્લોમા છે બી ફાર્મ છે એક બધા માટે બધા માટે સેમ ગાઈડન્સ છે બધા માટે સેમ ડેટ જ છે ફોર્મ ફિલ અપ કરવાની એટલે કોમન જનરલ ઇન્સ્ટ્રક્શન છે જે હું તમને આપીશ સ્ટાર્ટિંગમાં જે પહેલો પેરેગ્રાફ રખેલો છે એ એકલેમ સિસ્ટમ રિલાયેબલ અને ટ્રાન્સપરન્ટ બને એ હેતુથી જીટીયુ આ વખતે બધું જ ઓનલાઈન રાખેલું છે જેમાં તમે ફોર્મ ફિલઅપ ઓનલાઈન કરી શકશો અને પેમેન્ટ જે છે ફીનું એ પણ ઓનલાઈન કરી શકશો તો અહીંયા સ્ટાર્ટિંગમાં જે છે એ ઇન્સ્ટ્રક્શન ફોર ઇન્સ્ટિટ્યૂટ છે મીન્સ સ્ટાર્ટિંગના જે સાત પોઈન્ટ છે એ કોલેજ માટે છે એમાં તમારે કોઈ જરૂર નથી શીખવાની કે જોવાની તો આપણે ડાયરેક્ટલી સ્ટુડન્ટની ગાઈડન્સમાં જઈએ તો આ છે ઇન્સ્ટ્રક્શન ફોર સ્ટુડન્ટ્સ જેમાં હું દરેક પોઈન્ટ છે કે તમારે જે એક્ઝામ ફોર્મ અને પેમેન્ટ કરવાનું છે એ સ્ટુડન્ટ પોર્ટલ છે જીટીયુ નું એમાં લોગિન કરીને કરવાનું છે પોર્ટલની વેબસાઇટ છે પોર્ટલ અહીંયા લખેલું છે ડબલ્યુ ડબલ્યુ ડોટ સ્ટુડન્ટ ડોટ જીટીયુ ડોટ ડોટ ઇન અત્યારથી ઓપન થઈ જ ગયું હોય છે અત્યારથી પણ તમે લોગિન કરી શકશો પણ એક્ઝામ ફોર્મ નહીં ભરી શકો શું કામ હું સમજાવું છું એક્ઝામ ફોર્મ ભરતા પહેલા એ લોકોએ જે ઇન્સ્ટ્રક્શન છે જે ગાઈડ જે છે એ આપેલી છે અહીંયા એની લિંક છે જેમાં તમે પીડીએફ ડાઉનલોડ કરીને આખી ગાઈડ છે એ જોઈ શકો છો એ આખી પીડીએફ મેં ડાઉનલોડ કરેલી છે અને વન બાય વન હું તમને એ પોઈન્ટ સમજાવું તો સૌથી પહેલાં જ્યારે તમે પોર્ટલમાં ઓપન કરશો ત્યારે આવું કંઈક પહેલી વિન્ડો ખુલશે જેમાં સ્ટાર્ટિંગમાં લોગ ઇનમાં તમારું આઈડી અને નીચે પાસવર્ડ અને કેપ્ચા કોડ એન્ટર કરીને સાઇન ઇન કરવાનું રહેશે આમાં તમારો એનરોલમેન્ટ નંબર અને પાસવર્ડ છે એ તમારો કોઈ પણ હોઈ શકે

એટલે આ રીતે કંઈક ઓપન થશે તમે અત્યારે જ્યારે ઓપન કરશો કારણ કે હજી ડેટ નથી આવી એક્ઝામ ફોર્મની એ ડેટ હમણાં કહું છું એટલે અત્યારે તો તમારું ફોર્મ કદાચ ઓપન થાય પોર્ટલ તો પેન્ડિંગ બતાવશે નો ઓપન થતું હોય તો ડોન્ટ વરી હું ડેટ કહું એ પહેલાં ઓપન નો થતું હોય તોય ચાલશે અત્યારથી ઉતાવળ કરતા નહીં અહીંયા પેન્ડિંગ બતાવતું હોય કારણ કે કોલેજે હજી તમારા ફોર્મ એપ્રુવ કે રિજેક્ટ કરવાના છે એ નથી કર્યા એ ઓગણીસો અને વીસ નવેમ્બર કોલેજ કરશે ત્યાં સુધી નહીં થાય એટલે અત્યારથી કોઈ ચિંતા કરતા નહીં અહીંયા તમારી બધી ડિટેલ્સ આપેલી હોય છે એકવાર ચેક કરી લેજો જયારે ઇન્સ્ટિટ્યુટ ની જે ડેટ જે છે વીસ નવેમ્બર મેં જે કીધી હું હમણાં તમને બતાવું છું એ કમ્પ્લીટ થઈ જાય પછી એકવીસ નવેમ્બરથી ઓપ્શન જોવા મળશે એક એપ્રુવ લખેલું હોય છે અથવા તો અહીંયા રિજેક્ટેડ લખેલું હોય છે જો ભૂલથી તે બાય ચાન્સ રિજેક્ટેડ આવી જાય તો ઇન્સ્ટિટ્યુટ નો કોન્ટેક્ટ કરજો કે શું કામ રિજેક્ટ થયું તું કદાચ ભૂલ થઈ હોય કદાચ તમને ન ખબર હોય એને રિજેક્ટ કરવાનું હોય તો એ સાચું પણ હોય તો એકવાર ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટુડન્સ એકશનને કન્ફર્મ કરી લેજો કે શું કામ રિજેક્ટ થયું છે જીત્યુ આ રિલેટેડ કોઈ આન્સર આપશે નહીં અને જો રિજેક્ટ નહીં થયું હોય તો કોલેજ વાળા એપ્રુવ આપેલું હોય છે તો આ રીતે એપ્રુવ લખેલું આવશે એમાં તમારી જેટલી પણ અત્યારે એક્ઝામ છે અત્યારે તો પહેલી પહેલીવારે રેગ્યુલરનું જ એક્ઝામ ફોર્મ ઓપન થયું હોય છે એટલે અહીંયા રેગ્યુલર એક્ઝામ ફોર્મ જ લખેલું હોય છે એટલે એક્ઝામ ફોર્મમાં અહીંયા એપ્રૂવ લખેલું આવે એટલે તમારે અહીંયા ડિટેલ્સ જે છે એ ડિટેલ્સની અંદર જવાનું છે જેમ કે આ રીતે જો મે હાઇલાઇટ કરેલું આપેલું છે ડિટેલ્સ ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારી ડિટેલ્સ ખુલ્લે તમે અત્યારે જે સેમેસ્ટર હોય થર્ડ હોય ફિફ્થ હોય કે સેવન્થ હોય ફિફ્થ સેવન ની જે एग्जाम છે એ અત્યારે હાલ પૂરતું કહી શકું તો 10 ડિસેમ્બર થી શરૂ થશે અને થર્ડ ની છે જાન્યુઆરી માં આવશે પણ एग्जाम ફોર્મ એવું બને કે બધા સેમેસ્ટર ફર્સ્ટ સેમેસ્ટર સિવાય ને બધા ફિલ અપ કરવાનું આવી શકે તો એ બધાએ આ રીતે ડિટેલ્સ માં જવાનું જેમાં તમારા સબ્જેક્ટ ના નામ આવશે અને અહીંયા તમારે એ પ્રમાણે જેટલા પણ સબ્જેક્ટ થાય છે પેમેન્ટ છે છે એ અહીંયા અહીંયા ટોટલ આવી જશે નીચે પે પે ફીઝ આપેલું જવાનું જે લેસ ફિફ્ટી સ્ટુડન્ટ્સ તરીકે ઓળખાય છે એ અત્યારે તમારે કંઈ લાગુ નહીં પડે એટલે અત્યારે આપણે એને ઇગ્નોર કરીએ છીએ મેં કીધું એ આ સ્લાઇડ ની પહેલાની સ્લાઇડમાં કે પે ફીઝ ઉપર ક્લિક કરશો એટલે આ રીતની આખી એક વિન્ડો ઓપન થશે જેમાં તમને પેમેન્ટ છે એ કન્ફર્મ કરવાનું જ છે કે નહીં એવું પૂછશે આ ક્યારે ખુલશે પે ફીસ વાળું જ્યારે તમારું ફોર્મ એપ્રુવ હોય છે જો રિજેક્ટ થયું હોય છે તો આવું કાંઈ આવશે નહીં એટલે ખાસ તમારી જે લાસ્ટ ડેટ છે છવ્વીસ નવેમ્બર એ પહેલાં તમે ઇન્સ્ટિટ્યૂટનો કોન્ટેક કરીને ફોર્મ જો એપ્રુવ કરવાનું હોય તો કરાવી લેજો અને અહીંયા પે નાવ આવી જાય એટલે ઉપર ક્લિક કરશો એટલે આ રીતે આખું એસબીઆઈ ઇ પે જે જીટીયુ સાથે એટેચ થયેલું છે કોન્ટ્રાક્ટ કરેલો છે એ પ્રમાણે અહીંયા ઓપન થશે અને તમારી ડિટેલ્સ છે કાર્ડની એ રીતે ફિલઅપ કરશો અથવા નેટ બેન્કિંગ થ્રુ પે કરવાનું છે એ થઈ જાય એટલે તમારું પેમેન્ટ છે એ થઈ ગયું એ પ્રમાણે આ રીતનું કન્ફર્મેશન આવી જશે અને કન્ફર્મેશન થઈ જાય એટલે તમારે એક્ઝામ ફોર્મ જે ફિલઅપ થઈ ગયેલું ઘણા એ ડાઉનલોડ કરવા માટે અહીંયા બેક ટુ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે ફરીવાર તમે જીટીયુ પોર્ટલના પેજ ઉપર વયા જશો જો ફી જે પેમેન્ટ થઈ ગયું હોય છે

એ બંને તમારે ઓનલાઈન સાચવી રાખવાની છે જરૂર પડે તો પ્રિન્ટ કઢાવીને તમારી પાસે રાખજો કોલેજમાં કોઈ જરૂર નથી અત્યારે સબમિટ કરવાની હવે જે ઇન્ફોર્મેશન છે જ લખેલી છે કે જે પેન્ડિંગ આવે છે લખેલું ફોર્મની અંદર તો ઇન્સ્ટિટ્યુટની ડેટ હજી ઓવર નહીં થઈ હોય એટલે એની માટે વેઇટ કરજો જો રિજેક્ટેડ લખેલું આવે છે તો કોલેજનો કોન્ટેક કરજો એપ્રુવ આવે છે તો મેં કીધું એ પ્રમાણે તમારે ફોર્મ ફિલઅપ કરીને પેમેન્ટ કરવાનું છે કદાચ એવું બને કે રિજેક્ટ થયું હોય એનું રીઝન છે તમે ડિટેઇન થતા હો કારણ કે બેકલોગનો જે નિયમ છે ચાર કરતાં ઓછી જ હોવી જોઈએ એક્સક્લુડિંગ ઇમિડિયેટ જે સેમેસ્ટર કમ્પ્લીટ થયું એમાં એ રૂલ્સ તમને બધાને ખબર છે એટલે હું એ ફરીવાર રિપીટ નથી કરતો આ થઈ જશે પછી જ્યારે એક્ઝામ તમારી નિયર એબાઉટ આવશે ત્યારે હોલ ટિકિટ છે એ તમારી આવી જશે એ પણ આઈ હોપ કે ઓનલાઈન જ આવશે અને એની તમારે પ્રિન્ટ કઢાવીને લેતા આવવાની છે આ વખતે મે બી એવું બને કે કોલેજમાંથી ના મળે અથવા રેગ્યુલર જે પ્રોસેસ છે કોલેજમાંથી આપણે એ પણ હોઈ શકે એ જ્યારે આવશે ત્યારે આપણે ફરીવાર જોશું તો બસ આ પહેલા બે મેઇન પોઈન્ટ એક્ઝામ ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવું અત્યારે નથી આવી પણ શરૂ ક્યાં છે હું તમને બતાવું એ થર્ડ પોઈન્ટ છે સ્ટુડન્ટ હેઝ ટુ સ્ટ્રિક્ટલી ફોલો ધ એક્ઝામ ફોર્મ શેડ્યુલ એઝ મેન્શન ઇન ટેબલ એ એ ટેબલ એ બતાવી દઉં છું જેમાં તમે અહીંયા કોર્સની ડિટેલ જોઈ શકો છો આ બધા કોર્સ માટે સેમ ડેટ છે આ ડી ડિપ્લોમા માટે બતાવી દો અને આ બી ફોર્મ માટે પણ જોઈ શકો છો તમે અહીંયા કોલેજ માટે જે ટાઈમ આપેલો છે કે પેન્ડિંગ જે ફોર્મ છે એને એપ્રુવ કરો અથવા રિજેક્ટ કરો એ ઓગણીસ અને વીસ નવેમ્બર છે એટલે એ પહેલા તમને પેન્ડિંગ જ બતાવશે એકવીસ નવેમ્બરથી તમારે ચેક કરવાનું છે કે એપ્રુવ છે કે રિજેક્ટ છે અને તમારે છવ્વીસ નવેમ્બર પહેલા જોઈ શકો છો એકવીસ થી છવ્વીસ નવેમ્બરમાં કરવાની છે આ પ્રોસેસ જો એકવીસ કે બાવીસ નવેમ્બરે રિજેક્ટ આવી જાય છે તો તરત જ કોન્ટેક કરજો કોલેજનો જેથી કરીને જે પણ નેક્સ્ટ પ્રોસેસ હોય એ થઈ જાય

સ્ટુડન્ટ્સ જે એક્ઝામ ફોર્મ જે ઓપન કરે છે એમાં એમનો એનરોલમેન્ટ નંબર સબ્જેક્ટ કો નામ સબ્જેક્ટ નેમ કે બીજી કોઈ ડિટેલ્સ છે એ થોડીક મિસમેચ થાય છે ખોટી આવે છે તો તમે કોલેજનો કોન્ટેક કરજો એ ચેન્જ કરી દેશે અને લાસ્ટ ટાઈમ સિક્સ પોઈન્ટ છે કે તમે જે ફોર્મ ફિલઅપ કરો છો અને ફી પેમેન્ટ કરવા ગયા તો કોઈ એરર આવી ગઈ ઘણી વખત થતું હોય છે અને ફરીવાર પેમેન્ટ કરો તો રિયલ માં પહેલી વાર એરર આવી ત્યારે પણ પેમેન્ટ થઈ ગયું હોય બીજી વાર થઈ ગયું હોય આવું બનશે તો અહીંયા લખેલું જ છે કે મોર ધેન વન ટાઈમ કોઈએ ફોર્મ ફિલ અપ કરેલું છે તો તમને સાત દિવસ પણ આઈ થિંક પંદર દિવસ સુધી વેઇટ કરવો કે રિફંડ તમને મળી જ જશે જે બધી જ વેબસાઇટમાં ઘણી બધી ટ્રાવેલિંગ બસ મિસમાં પણ આવું થતું હોય છે નોર્મલ છે અને કોઈ બીજી કોઈ ક્વેરી હોય તો તમને ઈમેલ આઈડી આપેલું છે એમાં તમે મેઇલ કરીને પૂછી શકો છો હવે જે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન એણે કીધી છે એની ઉપર જોઈએ પહેલો પોઈન્ટ જે છે એ આપણે કહી દીધો છે કે છવ્વીસ નવેમ્બર પહેલા એકવીસ થી છવ્વીસ નવેમ્બરમાં તમને ફોર્મ ફિલઅપ કરવા દેશે ખાસ કરી લેજો સેકન્ડ છે છે જેનો સર્ક્યુલર સર્ક્યુલર નથી આવ્યો ખાલી કીધેલું આવશે ત્યારે હું ડિટેલમાં સમજાવીશ પણ અત્યારે થોડુંક તમને ઓવરવ્યુ આપી દઉં કે જ્યારે એક્ઝામ ફી છે એ થઈ જશે એટલે છવ્વીસ નવેમ્બર પછી ફરીવાર એક સર્ક્યુલર આવશે ઇન્સ્ટ્રક્શન આવશે એ વિશે સ્ટુડન્ટ એક્ઝામ સેન્ટર સિલેક્ટ કરવાના છે અને એમને ત્રણ એક્ઝામ સેન્ટરની ચોઈસ આપવાની છે ચોઈસ 1 ચોઈસ 2 અને ચોઈસ 3 કરીને ચોઈસ 1 છે એનું પહેલું તમને પ્રિફર કરશે પછી ચોઈસ 2 આપી શકશે પછી ચોઈસ 3 પણ એની અંદર જે મેઈન પોઈન્ટ છે હું તમને ખાસ ડિટેલમાં સમજાવી દઉં તો ફર્સ્ટ જે ચાર પોઈન્ટ ડિટેલમાં સમજાવવા જેવા છે આ છે ફર્સ્ટ મે કીધું એમ 3 એક્ઝામ સેન્ટરની ની ચોઈસ આપવાની છે બીજું

અને જે પણ ડિટેલ્સ એ લોકોની સબમિટ થતી જાય છે એ પ્રમાણે એ લોકોને નંબર આપતા જશે અથવા એ લોકો એમની રીતે અરેન્જ કરશે પણ સર્ક્યુલર આવે ત્યારે હું તમને ખાસ એક ફિક્સ કરીને કહીશ એ પૂરું થઈ જાય પછી થર્ડ પોઈન્ટ છે કે જ્યારે એક્ઝામ ચોઈસ સિલેક્ટ થઈ જાય છે સેન્ટર ચોઈસ અને એની ડેટ ઓવર થઈ જાય છે ડેટ શરૂ હોય છે તો ચેન્જ કરી શકશો પણ ડેટ ઓવર થઈ ગયા પછી તમે જે પણ ચોઈસ આપી છે એનો કોઈ પણ ચેન્જ કરી શકશો નહીં એટલે એમાંથી જ તમારે કોઈ પણ જગ્યાએ નંબર આવે ત્યાં જવું પડશે અને તમે જો કોઈ પણ એક્ઝામ સેન્ટરની ચોઈસ સિલેક્ટ નથી કરતા તો તમે જે કોલેજમાં ભણો છો એ કોલેજ જે ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે એ ડિસ્ટ્રિક્ટની બીજી કોઈ પણ કોલેજ અથવા તમે જે ભણો છો એ જ કોલેજમાં નંબર આવી શકે છે એવું કોઈ ફિક્સ નથી કે તમે જે ભણો એ જ કોલેજમાં આવે પણ એણે એવું કીધેલું છે કે જે કોલેજમાં ભણો છો એ જે ડિસ્ટ્રિક્ટમાં છે એમાં નંબર આવશે સપોઝ તમે કોઈ એલડીમાં એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદમાં સ્ટડી કરો છો અને કોઈ ચોઈસ સિલેક્ટ નથી કરતા તો અમદાવાદની કોઈપણ કોલેજમાં નંબર આવી શકશે કારણ કે ફર્સ્ટ કમ ફર્સ્ટ સૌ બેઝિસ એ લોકોએ રાખેલું છે એટલે આઈ હોપ તમે કોઈ જે ચોઈસ છે એ રીતે જ સિલેક્ટ કરો કે તમને કોલેજમાં જ આપ્યો એક્ઝામ તો ફર્સ્ટ એ સિલેક્ટ કરી દો પછી તમારા ડિસ્ટ્રિક્ટની બીજી બે ચોઈસ સિલેક્ટ કરો એટલે ખાસ ચોઈસ સિલેક્ટ કરવાની છે પણ એ આવશે એની કોઈ ડેટ નથી એટલે ખાસ એનો કોઈ ક્વેશ્ચન અત્યારે ન કરતા પણ આ થોડુંક મને અનફેર લાગે છે કે ફર્સ્ટ કમ ફર્સ્ટ સૌ કઈ રીતે એસા રેડી પણ એ આવશે આપણે વધારે ક્લિયર કરશું પણ મેં કીધું એમ કે અત્યારે કોઈ સેન્ટર સિલેક્શન રિલેટેડ કોઈ કન્ફ્યુઝન ક્વેરી નો રાખતા એ આપણે 26 નવેમ્બર પછી જોઈ લેશું તો બસ આ જ હતો આજનો આપણો વિડીયો જે એક્ઝામ ફોર્મ રિલેટેડ અને પેમેન્ટ રિલેટેડ હતો ખાસ દરેક પોઈન્ટને મેં ડિસ્ક્રાઈબ કર્યા છે છતાં પણ કોઈ ક્વેરી હોય તો મને ડાયરેક્ટલી મેઇલ થ્રુ કોમેન્ટ થ્રુ કે બીજા ઇન્સ્ટાગ્રામ થ્રુ ફેસબુક થ્રુ તમે જણાવી શકો છો અને વિડીયો જો ખાસ પસંદ આવ્યો હોય અને બધી જ ઇન્ફોર્મેશન પરફેક્ટ મળી ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરવાનું ખાસ ન ભૂલતા દરેક સ્ટુડન્ટ્સને એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું અને બીજાને કોઈને કહેવાનું ખાસ ન ભૂલતા જીટીયુ સ્ટડીઝ ચેનલ વિડીયો જોવા બદલ થેન્ક યુ